વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણે પાયાના રસાયણ વિજ્ઞાનમાં આ આપણે પાંચમું લેક્ચર જોઈ રહ્યા છીએ અને ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે આ, અને એ છે મોલ. તમે લોકો મોલ વિશે નવમા ધોરણમાં આ શીખી ગયા છો, એનું આપણે થોડુંક રિવિઝન જ જોવાનું છે. અલ્પ માત્રામાં આપણે પદાર્થ લઈએ મિત્રો, તો એમાં પરમાણુ કે અણુઓની સંખ્યા ઘણી બધી હોય અને એને કાઉન્ટ કરવી એટલે કે એને ગણતરી કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. માટે રસાયણ વિજ્ઞાનમાં પરમાણુ કે અણુઓની સંખ્યાના ચોક્કસ જથ્થાને દર્શાવવા મોલ એકમ રજૂ કરવામાં આવ્યો. મોલ એ મિત્રો બીજું કશું નથી પણ એક એ નંબર છે, સંખ્યા છે. જેમ કે આપણે એક ડઝન બોલીએ તો કેટલા અંગ થાય? 12 અંગ. એક કોડી બોલીએ તો કેટલા અંગ થાય? 20 અંગ. એમ આપણે એક ગ્રોસ કહીએ તો કે 144 અંગ થાય. એક મણ બોલીએ તો કે 20 કિલોગ્રામ. એમ અહીંયા મોલ એ એક નંબર છે, એટલે કે એક મોલ બરાબર શું? તો કે 6.022 × 10⁻²³. પરમાણુ અણુ કે આયનની સંખ્યા. એક મોલ બરાબર 6.022 × 10⁻²³ પરમાણુ અણુ કે આયનોની સંખ્યા. આ સંખ્યા કોણે આપી ગણતરી કરીને? તો કે એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે. એટલે એને માનમાં એને 6.022 × 10⁻²³ માટે કઈ સંજ્ઞા વપરાય છે? એને એવોગેડ્રો અંક. એટલે કોઈ પૂછે એવોગેડ્રો અંક એટલે શું? તો કે 6.022 × 10⁻²³. પછી એ પરમાણુ હોય, અણુ હોય કે આયનની સંખ્યા હોય. હવે આ મૂળની આપણે ચોક્કસ વ્યાખ્યા લેવા જઈએ તો આવું કહેવાય કે એક મૂળ એટલે પદાર્થનો એટલો જથ્થો, બરાબર ધ્યાન રાખજો, એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો જેમાં 12 ગ્રામ કાર્બન-12 સંસ્થાનિકમાં રહેલા પરમાણુની સંખ્યા. એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જેમાં 12 ગ્રામ કાર્બન-12 સંસ્થાનિકમાં રહેલા પરમાણુની સંખ્યા. હવે મિત્રો, કાર્બન-12 સંસ્થાનિકના એક પરમાણુનું દળ, આપણે પરમાણુ દળની આગળ વાત કરી ગયા હતા, પરમાણુનું એક પરમાણુનું વજન, બરાબર. તો કાર્બન-12 સંસ્થાનિકના એક પરમાણુનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી નક્કી કરતા કેટલું મળ્યું? તો 1.9926 × 10⁻²³ ઘાત એટલા ગ્રામ મળ્યું. કાર્બન-12 સંસ્થાનિકના એક પરમાણુનું દળ કયા સાધનથી શોધ્યું હતું? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી નક્કી કરતા 1.9926 × 10⁻²³ ગ્રામ મળ્યું. આ બરાબર ધ્યાન રાખજો. હવે આપણે અહીંયા જે આ મેજિક નંબર આવ્યો કે એક મોલ બરાબર 6.022 × 10⁻²³, એ કેવી રીતે આવે એની આપણે ગણતરી કરીએ છીએ, બરાબર. તો આપણે અહીંયા મિત્રો એવું કહી શકીએ આના પરથી કે 1.9926 × 10⁻²³ ગ્રામ કાર્બન એ કોણ વજન છે? તો કે એક કાર્બન પરમાણુનું. તો આપણે હમણાં વાત કરી હતી કે એક મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો કે જેમાં 12 ગ્રામ કાર્બન-12 સંસ્થાની માં રહેલા પરમાણુની સંખ્યા થાય. તો અહીંયા આપણે શું કર્યું હતું કે 1.9926 × 10⁻²³ ગ્રામ કાર્બન એટલે એક કાર્બન પરમાણુ. તો કે 12 ગ્રામ કાર્બન પરમાણુ, અથવા બીજી ભાષામાં એક મોલ કાર્બન પણ કહેવાય. તો કે 12 ગ્રામ કાર્બન પરમાણુમાં કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? બરાબર 1.6628 × 10⁻²³ ગ્રામ કાર્બન બરાબર એક કાર્બન પરમાણુ. તો 12 ગ્રામ કાર્બન બરાબરમાં કેટલા કાર્બન પરમાણુ? તો એની ગણતરી કરતા આપણને અહીંયા બરાબર છે કાર્બનમાં રહેલા પરમાણુની સંખ્યા મળી. તો આપણે અહીંયા 12 ગ્રામ ભાગ્યા
9926481×10⁻²³ એટલે કે 1.99 26 48×10⁻²³ વડે એને ભાગ્યું તો એનો જવાબ આપણને મળશે. અહીંયા તમે ગણશો તો 6.022×10⁻². તો એના પરથી આપણે સાબિત થયું કે એક મોલ બરાબર કેટલા પાર્ટિકલ્સ હોય તો કે 6.022×10⁻². પછી અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, બરાબર. તો અહીંયા આ આપણને આ સાબિતી આપણે આપી. બરાબર, તો અહીંયા આપણે આગળ કાર્બન પરમાણુની સંખ્યા 12 ગ્રામ કાર્બનમાં કેટલા કાર્બન પરમાણુ છે, બરાબર છે, તેની સંખ્યા આપણે શોધી, બરાબર છે, કે 6.022×10⁻²³ આ સૂત્રની મદદથી. બરાબર, તો અહીંયા આગળ આપણે 12 ગ્રામ કાર્બન એના બરાબર આપણે એક મોલ કહી શકીએ. તો કે અહીંયા મોલ શોધવાનું સૂત્ર મળી ગયું. મોલ બરાબર આ શું છે, તો કે આપેલું પરમાણીય દળ, બરાબર, અને આ જે 1.9426×10⁻²⁻³ 1 ગ્રામ પરમાણીય દળ છે, બરાબર. તો એના પરથી આપણને સૂત્ર મળ્યું કે પરમાણુના સંદર્ભમાં આપણે મોલની વાત કરવી હોય તો કે મોલ બરાબર, બરાબર છે, આપેલ પરમાણીય દળ ભાગ્યા ગ્રામ પરમાણીય દળ. જે લોકો જે તમે 9મા ધોરણમાં સ્મોલ એમ અપોન કેપિટલ એમથી લખતા હતા, પણ હવે આપણે અહીંયા કેપિટલ એમની જગ્યાએ જી એ એમ લખીશું, ગ્રામ એટોમિક માસ, બરાબર. તો મિત્રો ટૂંકમાં એવું કેવું કહી શકાય કે એક મોલ કાર્બન પરમાણુ બરાબર 12 ગ્રામ કાર્બન પરમાણુ બરાબર 6.022×10⁻²³ પરમાણુ. આ બરાબર આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે કેટલાક અહીંયા જે શબ્દો જે છે એને આપણે બરાબર સમજવાના છે, બરાબર. કે અહીંયા નાઇટ્રોજન પરમાણુની વાત કરું ત્યારે અહીંયા જો આપણને 14 U આપ્યું હોય તો એનું શું કહેવાય, પરમાણીય દળ કહેવાય, એટોમિક માસ કહેવાય. પણ 14 ગ્રામ આપ્યું હોય તો એનું એ શું કહેવાય, તેનું ગ્રામ પરમાણીય દળ, જી એ એમ કહેવાય. આ બરાબર ડિફરન્સ જે છે યુ અને ગ્રામમાં એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એ રીતે H2O અણુની મોલિક્યુલની વાત કરું તો 18 U આપ્યું હોય તો એનું અણુય દળ કહેવાય, અને 18 ગ્રામ આપ્યું હોય તો શું કહેવાય, એનું ગ્રામ આણ્વીય દળ કહેવાય, GMM, ગ્રામ મોલિક્યુલ માસ, બરાબર. આ ડિફરન્સ જે છે આપણે ખાસ શીખવાનું યુ અને ગ્રામનો. હવે એક શબ્દ બીજો આવે છે કે મોલર દળ એટલે શું, તો કે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ અથવા વજન, જેને આપણે શું કહીએ છીએ, મોલર દળ. હવે દાખલા તરીકે એવું પૂછે કે મને H2O મોલર દળ એટલે શું, તો કે બીજી રીતે કહેવું કે એનું શું કહેવાય, એનું આણ્વીય દળ જ કહેવાય. આણ્વીય દળ સુધા અમે આગળ શીખવાડ્યું છે, બરાબર. તો H2Oનું મોલર દળ બરાબર શું કહેવાય, તો એનું ગ્રામમાં દર્શાવેલું દળ એટલે કે 18 ગ્રામ, બરાબર. એટલે એને આપણે 18 ગ્રામ પ્રતિ મોલથી લખીએ છીએ. એવી રીતે H2SO4નું મોલર દળની વાત આવે તો સાદી રીતે ગણતરી કરવી, તેના આણ્વીય દળ પ્રતિ ગણતરી કરી શકાય. આપણે ગણતરી શીખ્યા હતા કે ભાઈ 2 હાઇડ્રોજન પરમાણુનું દળ વત્તા સલ્ફર પરમાણુનું દળ વત્તા 4 ઓક્સિજન પરમાણુનું દળ, બરાબર. એ બધામાં આપણે 2 એટલે હાઇડ્રોજનનું 1 મૂકી દીધું, એટલે 2 સલ્ફરનું 32 અને ઓક્સિજનનું 16 64, એ બધાની ગણતરી કરીએ તો આપણને કેટલું મળે છે, ગાડી 98 ગ્રામ પ્રતિ મોલ. તો કે મોલર દળ એટલે શું, તો કે પદાર્થના એક મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ, અથવા તો એવું કહેવાય કે 6.022×10⁻²³ પરમાણુનું વજન, બરાબર. એટલે આ એક પોઈન્ટ જે છે આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી ગયા હતા એક મોલ એટલે, હવે પરમાણુના સંદર્ભમાં આપણે એક મોલની વાત કરીએ તો શું કહેવાય, તો કે એક મોલ બરાબર 6.022×10⁻²³ પરમાણુ બરાબર ગ્રામ પરમાણીય દળ, GAM. દાખલા તરીકે વાત કરું કે એક મોલ કાર્બન એટલે તો, બરાબર છે, તો 6.022×10⁻²³ કાર્બન પરમાણુ કહેવાય, અને એના બરાબર 12 ગ્રામ કાર્બન પરમાણુ કહેવાય. અણુના સંદર્ભમાં આપણે વાત કરીએ તો કે એક મોલ બરાબર 6.022×10⁻²³ અણુ બરાબર 12 ગ્રામ આણ્વીય દળ, એટલે સોરી, એક મોલ બરાબર 6.022×10⁻²³ અણુ બરાબર ગ્રામ આણ્વીય દળ, GMM. હવે હું H2Oના સંદર્ભમાં વાત કરું તો કે એક મોલ H2O બરાબર 6.022×10⁻²³ H2O અણુ
બરાબર 18 ગ્રામ H2O નું, બરાબર. આ પોઈન્ટ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું, આ આગળ પણ આપણે બહુ જરૂર પડશે. હવે એક નવું વસ્તુ આવે છે જે તમે 9મા ધોરણમાં કદાચ ભણ્યા નહીં હોય, બરાબર છે, કે વાયુના સંદર્ભમાં આપણે મૂળની વાત કરવી હોય તો અહીંયા એક મૂળ વાયુની વાત આવે, એક મૂળ વાયુરૂપ પદાર્થની, બરાબર. તો એના બરાબર આપણે અહીંયા 6.022 × 10²³ વાયુરૂપ પાર્ટિકલ્સ, એટલે કે પરમાણુ હોય કે અણુ હોય, એના બરાબર 22.4 લિટર, બરાબર, એ એનું મોલર કદ કહેવાય. પણ આ 22.4 લિટર ક્યારે, તો એટ STP કન્ડિશન, એટલે કે પ્રમાણિત સ્ટાન્ડર્ડ, એટલે કે પ્રમાણિત તાપમાન અને દબાણે. STPનું પૂરું નામ શું છે? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એટલે સ્ટાન્ડર્ડ તાપમાન એટલે કેટલું, તો કે 273, અને પ્રેશર એટલે કેટલું, તો કે 1 વાતાવરણ, 1 એટીએમ, બરાબર. એટલે એ આ કન્ડિશને, બરાબર છે, એક મોલ વાયુરૂપ પદાર્થમાં એના પરમાણુની સંખ્યા લઈએ તો 6.022 × 10²³, અને એનું મોલર કદ લઈએ તો કેટલું કહેવાય, 22.4 લિટર. હવે આપણને ખબર છે કે વાયુમાં તાપમાન અને દબાણ બદલાય, બરાબર છે, તો એનું કદ બદલાય, બરાબર. એટલે આપણે અહીંયા વાત કરીએ છીએ એક મોલ વાયુનું, બરાબર. એટલે એક મોલ વાયુનું STPA, પછી એ કોઈ પણ વાયુ હોય, એક મોલ વાયુનું STPA કદ આપણે લેવું હોય તો STPAનું કદ કેટલું થાય, તો કોઈ પણ વાયુ હોય, પછી એ O2 હોય, H2 હોય, SO2 હોય, CO2 હોય, કોઈ પણ વાયુ માટે STPA એક મોલ વાયુનું કદ કેટલું થાય, 22.4 લિટર. આ મિત્રો ખાસ યાદ રાખવાનું છે, બરાબર. તો આ બધા ઉપરથી હવે આપણે પરમાણુના સંદર્ભમાં, બરાબર છે, આપણે મોલનું સૂત્ર તારવવું તો તારવી શકીએ, અણુના સંદર્ભમાં, બરાબર છે, પરમાણુની સંખ્યાના સંદર્ભમાં, અને વાયુરૂપ પદાર્થના, વાયુના સંદર્ભમાં, બરાબર. તો એની આપણે અહીંયા વાત કરવાની છે. તો અહીંયા જો મેં અહીંયા વાય લખ્યું છે કે મને યાદ રાખો, આ આપણે ખુદ યાદ રાખવાનું છે, આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. તો અહીંયા આપણને પરમાણુ માટે જ્યારે મોલની વાત આવે તો એનું સૂત્ર યાદ રાખવાનું, આપેલું પરમાણીય દળ m ભાગ્યા ગ્રામ પરમાણીય દળ, બરાબર, gm. તમે લોકો 9મા ધોરણમાં આમ લખતા હતા કે m/M, બરાબર છે. પણ આમાં m એ કયું છે, ગ્રામ પરમાણીય દળ છે કે ગ્રામ અણુ દળ છે, ખ્યાલ નહોતો આવતો. એટલે અહીંયા આપણે સ્પેસિફાઈ કર્યું કે પરમાણુ માટે જ્યારે વાત આવે ત્યારે એના મોલનું સૂત્ર, મોલ બરાબર, બરાબર છે, આપેલું પરમાણીય દળ ભાગ્યા ગ્રામ પરમાણીય દળ. એવું અણુ માટે વાત આવે તો કે મોલ, મોલની સંજ્ઞા કેટલી છે, n, મોલની સંજ્ઞા કઈ છે, n, બરાબર છે, મોલ બરાબર n, બરાબર. તો એના બરાબર અણુ માટે વાત આવે તો n બરાબર આપેલ અણુય દળ ભાગ્યા ગ્રામ અણુય દળ. એટલે સિમ્બોલમાં લખવું હોય તો અણુ માટે એવું લખાય કે મોલ બરાબર m/gmm, ગ્રામ મોલેક્યુલર માસ, બરાબર. એ રીતે પરમાણુની સંખ્યાની વાત આવે ત્યારે મોલ બરાબર શું, તો આપેલ પરમાણુની સંખ્યા N ભાગ્યા NA. હવે એને આપણે ખબર છે શું છે, એવોગેડ્રો 6.022 × 10²³ પરમાણુ. તો પરમાણુની સંખ્યાની વાત આવે તો એના માટે મૂળ બરાબર કઈ સૂત્ર, તો n બરાબર N ભાગ્યા NA. આ આપેલ પરમાણુની સંખ્યા છે અને આ એવોગેડ્રો છે, આપણને ખબર છે, બરાબર, 6.022 × 10²³. અને હમણાં હવે આપણે વાત કરી હતી કે એક મૂળ વાયુ બરાબર 6.022 × 10²³ વાયુરૂપ પાર્ટિકલ્સ બરાબર 22.4 લિટર. તો એના પરથી વાયુરૂપ પદાર્થમાં મોલની વાત આવે તો વી ભાગ્યા 22.4 લિટર, એટલે કે વી એટલે આપેલું કદ ભાગ્યા 22.4 લિટર, એટલે કે મોલર કદ. તો આ ચાર સૂત્રો ડુ ઓર ડાય આપણે યાદ રાખવાના છે. મોલની મોલ જે છે એ બહુ મોટો ટોપિક છે, અત્યારે ખાલી આપણે પાયાનો જ જોઈએ છે, બરાબર. તો અહીંયા આપણે આ ચાર સૂત્રો જે છે આપણે યાદ રાખવાના. તો ફરી વાત કરું, પરમાણુ માટે મોલ બરાબર શું, તો કે આપેલું પરમાણીય દળ ભાગ્યા ગ્રામ પરમાણીય દળ. અણુ માટે વાત આવે તો કે મોલ એટલે કે n બરાબર આપેલું અણુય દળ ભાગ્યા ગ્રામ અણુય દળ. પરમાણુની સંખ્યા માટે આવે તો મોલ બરાબર N/NA, એટલે કે આપેલ પરમાણુ સંખ્યા ભાગ્યા એવોગેડ્રો
વાયુરૂપ પદાર્થ માટે આવે તો મોલ એન બરાબર આપેલું વાયુનું કદ વી ભાગ્યા 22.4 લિટર. બરાબર, આ આપણે ખાસ યાદ રાખવાના છે. હવે અહીંયા આપણે કેટલાક જે છે એક્ઝામ્પલ જે છે આપણે એ જોઈએ. બરાબર, તો અહીંયા આપણને એવું કીધું છે કે 12 ગ્રામ હિલિયમના મોલ શોધો, સોરી 52 ગ્રામ, 52 ગ્રામ હિલિયમના મોલ શોધો. તો હિલિયમના મોલ, બરાબર છે, આપણે સૂત્ર ખબર છે, સ્મોલ એન બરાબર શું લખીશું, બરાબર છે. તો હિલિયમના મોલ સ્મોલ એન, આ સ્મોલ એન બરાબર શું લખીશું, તો કે આપેલ પ્રમાણીય દળ ભાગ્યા, બરાબર છે, અહીંયા આપણે વાત કરીશું ગ્રામ એટોમિક માસ, એટલે કે બરાબર GAM. તો આપણને અહીંયા આગળ કેટલું પરમાણીય દળ આપેલું છે, તો કે 12 ગ્રામ, સોરી 52 ગ્રામ, બરાબર છે. અને GAM કેટલો છે, તો કે હિલિયમનો પરમાણીય દળ કેટલું છે, 4, આપણને ખબર છે, લઈને ભાગ્યા 4 કરી દીધા આપણે, તો કેટલો જવાબ મળ્યો આપણને, 13. તો આ રીતે આપણે 52 ગ્રામ હિલિયમમાં મોલ આપણે શોધી નાખ્યા, કેટલા મળ્યા આપણને, 13. તો આ જે સૂત્ર આપ્યું હતું એ સૂત્ર પરથી જ આપણે આ સીધું ગણી નાખ્યું. એ રીતે બીજો પૂછાય જુદી રીતે આપણને, તો કંઈ આમ 12.044 × 10^23 હિલિયમ પરમાણુઓના મોલ શોધો. તો અહીંયા પરમાણુની સંખ્યા આપી દીધી છે અને એના પરથી મોલ શોધવાનું છે, બરાબર છે. તો અહીંયા આપણે આ સૂત્ર તમને ઉપર આપ્યું હતું, બરાબર છે, સૂત્રનો ઉપયોગ કરો કે જ્યારે પરમાણુના મોલ આપ્યા હોય, પરમાણુની સંખ્યા શોધવાની હોય, તો કે મોલ બરાબર કયું સૂત્ર થાય, તો કે સ્મોલ એન બરાબર કેપિટલ એન બાય એને. હવે અહીંયા એને આપણને આપી દીધો છે, સોરી એન, અને એને આપણે જાણીએ છીએ, બરાબર. તો અહીંયા એન એટલે અહીંયા આપણે શું આપ્યું છે આપણને, તો કે 12.044 × 10^23 આ આપણને આપી દીધું છે, અહીંયા મૂકી દીધું આપણે. અને એના ભાગે એવોગેડ્રો અંક બરાબર ખબર છે આપણને, 6.022 × 10^23. તો એના બરાબર આપણને બંને ભાગાકાર કર્યો, તો કેટલો જવાબ મળ્યો, 2, બરાબર છે. તો આપણે એવું કહીએ છીએ કે 2 મોલ હિલિયમની વાત કરીએ તો એમાં કેટલા પરમાણુ હોય, 12.044 × 10^23, બરાબર. એ જ રીતે અહીંયા એક બીજો પોઈન્ટ છે, આપણે મોલ આપ્યા છે ને દળ શોધવાનું છે, અહીંયા મોલ આપ્યું છે અને આપણે દળ શોધવાનું છે. તો આપણને સૂત્ર ખબર છે કે ભાઈ મોલ બરાબર, પણ અહીંયા અણુનું દળ શોધવાનું છે, તો અહીંયા આપણે શું લખીશું, સ્મોલ એમ બાય GMM, બરાબર. તો અહીંયા આપણને જુઓ મોલ આપી દીધા છે અને આપણે દળ શોધવાનું છે, એટલે અહીંયા સ્મોલ એમ શોધવાનું છે. તો અહીંયા આપણે કરતા બનાવી દીધું કે એન એમ બરાબર સ્મોલ એમ બરાબર સ્મોલ એન, એટલે કે મોલ ગુણ્યા GMM, બરાબર. તો મોલ તો આપણે અહીંયા મૂકી દીધા 0.5, અને આ ગ્રામ મોલેક્યુલ માસ, તો N2 અણુ છે, એટલે એમાં 2 પરમાણુ છે, એટલે કે 2 × 1 નાઇટ્રોજનનું પ્રમાણ દળ કેટલું કીધું, 14, એ મૂકી દીધું. તો આપણને જવાબ શું મળ્યો, ગાડી 14 ગ્રામ, કારણ કે 0.5 એટલે 1/2 થશે 0.5 એટલે 1/2 × 2 × 14, તો જવાબ આપણને મળશે 14. તો આ રીતે આપણને મોલ આપ્યા હોય તો એનું દળ પણ શોધી શકાય, સૂત્ર જે કીધા ને એનો જ આપણે ઉપયોગ કરવાનો હોય છે. તો મિત્રો, તમારે આ રીતે 0.5 મોલ નાઇટ્રોજન પરમાણુનું દળ શોધવાનું છે. તો એમાં તમે સૂત્ર કયું વાપરશો, તો કે એન બરાબર સ્મોલ એમ અપોન GAM, બરાબર. તો તમે જાતે ટ્રાય કરજો, હોમવર્કમાં છે, બરાબર. તો તમારે સ્મોલ એમને કરતા બનાવી દેવાના છે અને એન ગુણ્યા GAM એમ મૂકી દેશો. તો અહીંયા જુઓ 0.5 × નાઇટ્રોજનનું પરમાણુ દળ કેટલું, તો 14, બરાબર છે. તો તમને અહીંયા સીધો જવાબ મળશે 7, બરાબર. એ જ રીતે મિત્રો, અહીંયા તમને 3.011 × 10^23 નાઇટ્રોજન પરમાણુ જે છે એનું દળ માગ્યું છે, એટલે અહીંયા પરમાણુની સંખ્યા આપી દીધી છે ને આપણને દળ માગ્યું છે, બરાબર. તો અહીંયા થોડું ધ્યાન રાખવાનું, પહેલાં આપણે મોલ શોધી નાખ્યા, ડાયરેક્ટ સૂત્ર પણ બને, પણ અહીંયા પહેલાં બે રીતે તમને ગણાવું. તો અહીંયા આપણે મોલ જે છે એનું સૂત્ર આપણને ખબર છે કે પરમાણુની સંખ્યાના સંદર્ભની વાત આવે તો આપેલ પરમાણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અંક, બરાબર. તો આપેલ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા આપણને આપી દીધી છે,
3.011 गुणिया 10^23 और एवोगाड्रो अंक तो अपने खबर है 6.02 × 10^23 ए बने भागाकार लीधो तो ये मोल के मड़ी गया अपने 0.5 मोल। हवे मोल मड़ी गया तो अपने गाड़ी दर शोधी सकते अपने आगे सीखी गया बराबर है कि मोल बराबर शू है तो के एम बाय बराबर है जी एम बराबर तो एम परमाणीय आपेल परमाणु दर बराबर शू थे मोल गुणिया ग्राम परमाणु दर जी ए एम थे बराबर है तो अँ गाड़ी आप मोल मड़ी गया 0.5 की दीदा जी ए एम ग्राम एटॉमिक मास के 14 तो बने गुणाकार जवाब के मैं अपने 7 मिले। तो मित्रों आ रीते मोल जे छे एने लगता जे एक्जाम्पल आवे आपणे आ रीते गणी शकीए। बीजा एक्जाम्पल आपणे आगळ जोईए छीए। हवे मित्रों हवे एक बीजो एक आपणे दाखलो जोईए छे। 36 ग्राम सोडियम में सोडियमना परमाणु शोधो बराबर। तो अहींया परमाणुनी संख्या शोधवानी वात आवे त्यारे मोलनुं सूत्र कयुं छे मोल शोधवानुं तो मोल बराबर कैपिटल एन बाय एन ए बराबर। तो आना पर आपणे अहींया आ सूत्र मूक्यो कि परमाणुनी संख्या एन बराबर स्मोल एन इंटू एन ए। हवे आपणने खबर छे कि भाई मोल बराबर तो बीजू एक सूत्र खबर छे आपणने के आपेल परमाणीय दर भाग्या ग्राम एटॉमिक मास जेने आपणे कैपिटल एम थी पण कहीए छे बराबर छे। तो आपणे अहीं गाड़ी एन नी जगह आपणे ए मूकी दीधो आ जे स्तारियो आपणे अहीं मूकी दीधो बराबर। बस हवे अहीं आपणने खबर छे के सोडियमनो परमाणु आपेलुं परमाणु दर केटलुं छे तो के छे 46 અને ગ્રામ પ્રમાણ દર કેટલું હોય એનું 23 તો અહીં ગાડી આપણે એમ કીધું 46/23 અને એની તો આપણને ખબર છે 6.02 × 10^23 તો આ બધાનો જવાબ લાવ્યો તો આપણને કેટલો મળી ગયો 12.044 × 10^23 તો આપણે ડાયરેક્ટ ગણ્યું બે સ્ટેપની જગ્યાએ સીધું જ બરાબર છે। તો આ રીતે તમે 46 ગ્રામ સોડિયમમાં સોડિયમના પરમાણુ શોધી શક્યા। એ જ રીતે મિત્રો અહીંયા તમે જોશો તો आर ग्राम ओटू अणु में संख्या शोधवानी है बराबर है। तो आग आप जो सूत्र तारू थे प्रमाण अणु की संख्या बराबर स्मोल एन इंटू एन ए बराबर ने कई रीते आयु आ तो अपने अँ गाड़ी परमाणु की संख्या की बात आए कि अणु की संख्या की बात आए तो कि मोल बराबर शू है तो अँ कैपिटल एन बाय एन ए तो एना पर एन बराबर आप सूत्र तारू थू एन इंटू एन ए बराबर अँ मूक दीद। हमें अँ शू कर एन स्मोल एन सूत्र आपने खबर है अणुनी बात आए तो कि एम बाय जी एम एम बराबर ने गुणिया एन ए तो है बस। तो अँ एम की किमत जी एम की किमत एन ए किमत मूक दो तो अँ ते जो स्मोल एम बराबर अपने अँलू ओटू अणु ग्राम में दर आप 8 बराबर है और एनु ग्राम आणवीय दर लीए तो 32 बराबर है एट 8/32 गुणिया एन एट 6.02 × 10^23 अपने जवाब मब्य 1.5055 × 10^23 अणु की संख्या। तो आ रीते आप दाखला गणी सकिए। हमें एक अँ बीजी बात है बीजो दाखिल जुए थे कि भाई 100 ग्राम सोडियम अथवा तो अपने 100 ग्राम लोखंड पैकी शेमा परमाणु की संख्या वधु हशे। અહીંયા સોડિયમનું તમારે ગ્રામ એટોમિક માસ આપી દીધું છે 23 U અને અહીંયા આપી દીધું છે તમને અહીં ગાડી એનું સોરી સોડિયમનું આપણને એક પરમાણુનું આપણને અહીંયા દળ આપી દીધું છે 23 U અને અહીંયા Fe નું આપ્યું છે 56 U બરાબર। હવે અહીંયા તમે જોજો આપણે પરમાણુની સંખ્યા શોધવાની છે આગળ આપણે દાખલો ગણ્યો એ જ રીતે તમે અહીં ગાડી પરમાણુની સંખ્યા શોધી નાખો। तो अँ मैं एनी परमाणु संख्या बराबर शूँ लख्यू डायरेक्ट स्मोल एन इंटू एन ए। हवे मोल बराबर अपने खबर है तो कि एम बाय जी एम इंटू बराबर है एन ए थ आ मोल सूत्र मूकी दीद आप बस। हवे अँ गाड़ी अपने किमत मूकवानी है तो अँ आपेल परमाणु दर के सोडियम 100 ग्राम एट 100 अने एनो ग्राम परमाणु दर के 23 बराबर है तो 100/23 गुणिया एन एट के 6.02 × 10^23 तो के मे अपने परमाणु 26.1825 × 10^23 जैसे आ बाजू अपने लोखंड परमाणु संख्या की बात करिए आज रीते बराबर है तो सूत्र मूक दीदू
કેપિટલ એન બરાબર સ્મોલ એન ઇન્ટુ એન એ અને મોલ મોલનું આપણે અહીંયા આગળ સૂત્ર મૂકી દીધું બરાબર છે કે આપેલા પરમાણિદળ ભાગ્યા ગ્રામ પરમાણિદળ ઇન્ટુ એન એ. હવે એમાં આપણે લોખંડના પરમાણિદળ કેટલું આપેલું છે 100 ગ્રામ, તો 100 અને એનું ગ્રામ એટમિક માસ કેટલો છે 56, તો 100 ભાગ્યા 56 ગુણ્યા શું કર્યું આપણે એન એ વડે એને ગુણી નાખ્યા 6.02 × 10⁻²³ વડે, તો અહીંયા જવાબ મળે 10.753 × 10⁻²³. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 26.1825 × 10⁻²³ મોટા છે બરાબર. માટે અહીંયા 100 ગ્રામ સોડિયમ પરમાણુમાં પરમાણુની સંખ્યા એ 100 ગ્રામ લોખંડ કરતાં વધારે હશે. તો આવા પણ આપણે અહીંયા દાખલા ગણી શકીએ બરાબર. હવે અહીંયા આપણને એવું કોઈ પૂછે છે કે એસટીપીએ H2O માં રહેલા અણુની સંખ્યા શોધો. એસટીપીએ 15 લિટર H2 વાયુમાં રહેલા અણુની સંખ્યા શોધો. તો અહીંયા વાયુરૂપ પદાર્થ માટે આપણે મોલ બરાબર કયું સૂત્ર જાણીએ છીએ કે મોલ બરાબર વોલ્યુમ બાય 22.4 લિટર બરાબર. તો અહીંયા આપણે આ સૂત્રનો ઉપયોગ કરી બરાબર છે અને દાખલો ગણવો હોય તો આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ. અણુની આપણને અહીંયા સંખ્યા માગી છે તો પહેલાં આપણે મોલ શોધી નાખીએ બરાબર. તો અહીંયા આપણને વોલ્યુમ કેટલું આપ્યું છે 15 લિટર, તો આ 15 ભાગ્યા 22.4 બરાબર આ આપણને મળી ગયું. હવે અહીંયા આપણે અણુની સંખ્યા તેનું સૂત્ર શું છે કે એન બરાબર સ્મોલ એન ઇન્ટુ એન એ બરાબર. તો અહીંયા તમે આ એન મળી ગયો આપણે ગણ્યું નથી તો અહીંયા મૂકી દેવાનું સીધો, તો આ મૂકી દેવાનું તો 15 ભાગ્યા 22.4 × એન એ 6.022 × 10⁻²³ લેશો બરાબર છે. તો તમને આનો જવાબ મળી જશે. કેલ્ક્યુલેટરની મદદથી તમે ગણશો તો આનો જવાબ આપણને અહીંયા મળી જશે બરાબર છે. તો આનો તમારે સીધો જવાબ જ લાવવાનો છે ગાડે બરાબર ને. તો એનો જવાબ આપણે અહીંયા તમને જોવો હોય તો મળી જાય બરાબર. તો આ રીતે વાયુનું કદના સંદર્ભમાં બી તમારે દાખલા ગણવા હોય તો આપણે એના એક્ઝામ્પલ ગણી શકીએ, પણ આ સૂત્ર આપણને આવડવું જોઈએ જે તમારા માટે થોડુંક નવું હતું બરાબર ને. તો અહીંયા આપણે અહીંયા વાત કરી ગયા આને. તો હવે અહીંયા મિત્રો આનો જવાબ જે આપણને મળશે એ 4.033 × 10⁻²³ બરાબર. તો આ રીતે આપણને વાયુનું કદ આપ્યું હોય તો પણ એમાં રહેલા અણુની સંખ્યા એની મોલ સંખ્યા એ પણ આપણે શોધી શકીએ. પણ એના માટે મેં તમને આગળ ખાસ કીધું કે આ 4 સૂત્રો આપણે યાદ રાખવાના છે. તો પરમાણુના સંદર્ભમાં આપણે સૂત્ર ફરી યાદ કરાવી દીધું બરાબર છે. તો અહીંયા કે મોલ બરાબર સ્મોલ એમ અપોન જી એ એમ, અણુના સંદર્ભમાં વાત આવે તો કે એન બરાબર સ્મોલ એન અપોન જી એ જી એમ એમ ગ્રામ એટમિક માસ અને ગ્રામ મોલેક્યુલ માસ. પરમાણુની સંખ્યાના સંદર્ભમાં વાત આવે તો કે મોલ બરાબર સ્મોલ એન મોલ બરાબર બરાબર કેપિટલ એન બાય એન એ, અને વાયુરૂપ પદાર્થની વાત આવે તો એના માટે મોલ બરાબર વી વોલ્યુમ આપેલ વાયુનું કદ ભાગ્યા 22.4 લિટર
વાઇસ પેન છે. આ ચાર સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે. મૂળ કોન્સેપ્ટ જે છે એ ઘણો બધો લાંબો છે. પહેલો આપણે પાઠ જ્યારે શરૂ કરીએ છીએ બરાબર કરીશે તમને બરાબર છે, તો તમને આ બહુ ફાયદાકારક થશે અને એમાં બહુ ઘણો બધો ડીપમાં તમારે અભ્યાસ આવશે બરાબર. તો આ એક નાનકડો પ્રયાસ હતો જે આપણે નવમા ધોરણમાં ભણીને આવ્યા છીએ એ તમને સમજાવવાનો બરાબર છે, પાયાના રસાયણ વિજ્ઞાનમાં. તો આ એક વાત કરી મિત્રો બરાબર છે. મારા વિડીયો ગમે હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને બીજા મિત્રોને પણ આ પહોંચાડજો. થેન્ક યુ, આવજો.